नमस्ते विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। धोरण 8 गुजराती माध्यम विषय विज्ञान अने टेक्नोलॉजी प्रकरण नंबर 2 सूक्ष्म जीवो मित्र अने शत्रु। आपणे अगाउना लेक्चर में शीखी गया के सूक्ष्म जीवो ए आपणे घणी बधी रीते मददरूप હોય છે। तो सूक्ष्म जीव आपणा प्रकरणना नाम प्रमाणे सूक्ष्म जीवो मित्र अने शत्रु। तो शा माटे सूक्ष्म जीवो ने मित्र तरीके ओळखवामां आवे छे? तो अगाउना लेक्चर में आपणे चर्चा करी गया के सूक्ष्म जीवो ए आपणे घणी बधी रीते उपयोगी छे, जेम के दही बनाववा माटे, केक बनाववा माटे, ब्रेड बिस्किट वगैरे बनाववा माटे घरमां पण एनो उपयोग करवामां आवे छे। व्यापारिक धोरणे पण आल्कोहोल, दारू अथवा एसिडिक एसिड એટલે કે વિનેગર બનાવવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે। એવી જ રીતે ઔષધો બનાવવા માટે પણ આ સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરવામાં આવે છે। આમ સૂક્ષ્મજીવો એ આપણા મિત્ર છે। હવે આગળ વાત કરીએ તો સૂક્ષ્મજીવો એ બીજું શા માટે ઉપયોગમાં આવે છે? તો સૂક્ષ્મજીવોનો ઉપયોગ એ રસી બનાવવા માટે પણ કરવામાં આવે છે। તો મિત્રો, તમને ખબર હશે કે જ્યારે બાળકો નાના હોય ત્યારે જન્મતાની સાથે જ બાળકોને થોડા થોડા દિવસો અથવા થોડા થોડા મહિનાના અંતરે રસી મૂકવામાં આવે છે। તો આ રસી એ શું છે? તો રસી એ બીજું કાંઈ નહીં પણ મૃત અથવા નિષ્ક્રિય કરી નાખેલા સૂક્ષ્મજીવોનો જથ્થો છે। કોઈ દવા નથી હોતી, તમને મનમાં એવું હશે કે જે ઇન્જેક્શન આપવામાં આવે છે બાળકોને, રસી મૂકવામાં આવે છે, એ ખરેખર કોઈ કેમિકલ હશે, કોઈ દવા હશે? પરંતુ હકીકતમાં એ કોઈ દવા હોતી નથી, પરંતુ રસી એ મૃત અથવા તો નિષ્ક્રિય એટલે નાશ પામેલા, મૃત અથવા તો નિષ્ક્રિય કરી નાખે સૂક્ષ્મજીવોનો જથ્થો તેને રસી તરીકે ઓળખવામાં આવે છે। હવે આ રસી એ શા માટે આપવામાં આવે છે? તો જ્યારે આપણા શરીરમાં કોઈ રોગકારક સૂક્ષ્મજીવો દાખલ થાય ત્યારે આપણું શરીર એ આપણા શરીરનું રોગ સામે રક્ષણ કરવા માટે કેટલાક એન્ટિબોડી ઉત્પન્ન કરે છે, જે સૂક્ષ્મજીવોથી આપણા શરીરનું રક્ષણ કરે છે। તે રસી એટલા માટે આપવામાં આવે છે કે જ્યારે આપણને કોઈ રોગ લાગુ પડે, એટલે કે જ્યારે કોઈ સૂક્ષ્મજીવો આપણા શરીરમાં દાખલ થાય ત્યારે એ સૂક્ષ્મજીવો સામે આપણું રક્ષણ કરવા માટે આપણું શરીર એ કેટલાક એન્ટીબોડી ઉત્પન્ન કરે છે। ને સાથે સાથે એ પણ યાદ રાખે છે કે જ્યારે શરીરમાં જે સૂક્ષ્મજીવ દાખલ થયો તે સૂક્ષ્મજીવની સામે કયું એન્ટીબોડી ઉત્પન્ન કરવું અને એ એન્ટીબોડી એ તે રોગ સામે કઈ રીતે લડત આપે છે એ આપણું શરીર યાદ રાખતું હોય છે। એટલે એટલા માટે જ્યારે સૂક્ષ્મજીવો જે સક્રિય હોય છે એ સૂક્ષ્મજીવો જ્યારે આપણા શરીરમાં દાખલ થાય ત્યારે આપણું શરીર એ જ સૂક્ષ્મજીવની વિરુદ્ધ એવી એન્ટીબોડી ઉત્પન્ન કરશે જે એ સૂક્ષ્મજીવોનો નાશ કરે છે। એટલે કે સૂક્ષ્મજીવો સામે લડત આપવા માટે આપણું શરીર એ કેટલાક એન્ટીબોડી ઉત્પન્ન કરે છે અને આ એન્ટીબોડી દ્વારા આપણે આપણા શરીરનું રોગો સામે રક્ષણ કરી શકીએ છીએ। આમ રસી એ એટલા માટે આપવામાં આવે છે કે જેથી કરીને આપણું શરીર એ રોગો સામે, સૂક્ષ્મજીવો સામે આપણું રક્ષણ કરી શકે। આમ રસી એ મૃત અથવા નિષ્ક્રિય કરી નાખેલા સૂક્ષ્મજીવોનો જથ્થો છે। જ્યારે એ મૃત અથવા નિષ્ક્રિય સૂક્ષ્મજીવોને આપણા શરીરમાં દાખલ કરવામાં આવે ત્યારે આપણા શરીરને એ નથી ખબર હોતી કે તે સૂક્ષ્મજીવો સક્રિય છે, પણ એ જ સમજે કે મારા શરીરમાં કોઈ હાનિકારક પદાર્થ દાખલ થયો છે। એવું સમજીને આપણું શરીર એની સામે એન્ટીબોડી ઉત્પન્ન કરે છે। એટલે રસી દ્વારા આપણે નિષ્ક્રિય સૂક્ષ્મજીવો આપણા શરીરમાં દાખલ કરીએ છીએ, જેથી કરીને ભવિષ્યમાં જો સક્રિય સૂક્ષ્મજીવો આપણા શરીરમાં દાખલ થાય તો આપણું શરીર પહેલેથી ટેવાઈ ગયેલું છે, એટલે કે પહેલેથી યાદ રાખે છે કે આ
યાદ રાખે છે અને એટલે જ જ્યારે ભવિષ્યમાં ખરેખર જ્યારે સક્રિય સૂક્ષ્મજીવ આપણા શરીરમાં દાખલ થાય ત્યારે આપણું શરીર એ જ સૂક્ષ્મજીવ સામે ભૂતકાળમાં જે એન્ટીબોડી ઉત્પન્ન કર્યા હશે એ જ એન્ટીબોડી ઉત્પન્ન કરી અને એની સામે સૂક્ષ્મજીવો સામે આપણા શરીરનું રક્ષણ કરે છે. આ રીતે રસી એ આપણા શરીરનું રોગો સામે રક્ષણ કરવાનું કાર્ય કરે છે. અત્યારે હાલમાં ઘણા બધા રોગોને વિરુદ્ધમાં રસી શોધાય છે, જેમ કે કોલેરા છે, કમળો છે, ટીબી, ટીબીનું આખું નામ છે ટ્યુબરક્યુલોસિસ, ટ્યુબરક્યુલોસિસ અથવા એને ટીબી તરીકે ઓળખવામાં આવે છે અથવા તેને બીજા ક્ષય નામે પણ ઓળખવામાં આવે છે. આમ કોલેરા છે, કમળો છે, ટીબી છે, આ ઘણા બધા ઓરી અછબડા ઘણા બધા રોગો સામે આપણે રસીની શોધ કરી છે અને તેના દ્વારા આપણે ઘણા બધા રોગોને નેસ્ત નાબૂદ કરવામાં સફળ રહ્યા છે. જેમ કે એડવર્ડ જેનરે એ સીતળા એ વાયરસથી થતો રોગ છે. ભૂતકાળમાં સીતળાથી ઘણા બધા લોકો મૃત્યુ પામતા હતા, પરંતુ એડવર્ડ જેનરે સીતળાની રસી શોધાયા પછી અત્યારે લગભગ દુનિયામાંથી આ સીતળાનો રોગ એ નાબૂદ થયેલો છે. આમ રસી દ્વારા આપણે ઘણા બધા રોગોને નાબૂદ કરી શક્યા છે. અત્યારે હાલમાં આપણે જાણીએ છીએ કે પોલિયો અભિયાન ચાલે છે, એટલે કે હવે જેમ સીતળાને આપણે દુનિયામાંથી નાબૂદ કર્યો છે તેમ હવે પોલિયોને પણ આ દુનિયામાંથી નાબૂદ કરવા માટે અભિયાન ચલાવવામાં આવે છે. અને પોલિયો એ ટીપા મારફતે પીવડાવવામાં આવે છે, એ પણ એ એક પ્રકારની રસી છે. આમ રસી દ્વારા, રસીકરણ દ્વારા બાળકોનું અને મોટા માણસોનું આપણે સૂક્ષ્મજીવોથી રક્ષણ કરી શકીએ છીએ. ને એટલા માટે જ બાળકો જન્મતાની સાથે જ તેમને થોડા થોડા સમયને અંતરે, થોડા થોડા મહિનાને અંતરે જુદા જુદા રોગો માટેની રસી આપવામાં આવે છે, કે જેથી કરીને ભવિષ્યમાં આપણે તેનો સામનો કરી શકીએ. હવે આગળ વાત કરીએ પર્યાવરણનું શુદ્ધિકરણ. તો પર્યાવરણનું શુદ્ધિકરણ એ સૂક્ષ્મજીવો દ્વારા થતું હોય છે. આપણને ખબર છે, આપણે અગાઉ ભણી ગયા કે કેટલોક કાર્બનિક કચરો જેમ કે નકામા પદાર્થો, શાકભાજીના છોતરા, મૃત વનસ્પતિ અથવા મૃત પ્રાણીઓના અવશેષો, પ્રાણીઓના મળમૂત્ર, આ બધાનું સૂક્ષ્મજીવો દ્વારા વિઘટન થાય છે અને વિઘટન થઈ આ નકામો કચરો એ કુદરતી ખાતરમાં પરિણમે છે. એટલે કે આ નકામો કચરો એ કુદરતી ખાતરમાં રૂપાંતરિત થાય છે અને તે કુદરતી ખાતરનો ઉપયોગ આપણે ખેતરમાં પોષક દ્રવ્યો તરીકે કરતા હોઈએ છીએ. આમ સૂક્ષ્મજીવો એ પર્યાવરણના શુદ્ધિકરણમાં પણ મહત્વનો ભાગ ભજવતા હોય છે. તેવી જ રીતે બીજું છે નાઇટ્રોજનનો સ્થાપન, એટલે કે સૂક્ષ્મજીવો એ ભૂમિની ફળદ્રુપતામાં પણ વધારો કરવામાં મદદરૂપ થતા હોય છે. જેમ કે વાતાવરણમાં રહેલો નાઇટ્રોજન વાયુ જેનું કોઈ સજીવ સીધે સીધો ઉપયોગ કરી શકતા નથી, જેમ આપણે હાઇડ્રોજન, ઓક્સિજન વગેરે વાયુનો આપણે સીધે સીધો ઉપયોગ કરી શકીએ છીએ, પરંતુ નાઇટ્રોજન એવો વાયુ છે કે જેનો આપણે વાતાવરણમાંથી સીધે સીધો ઉપયોગ કરી શકતા નથી. તો આ વાતાવરણ એટલે કે પર્યાવરણમાં રહેલો જે નાઇટ્રોજન વાયુ છે એ નાઇટ્રોજન વાયુનું સ્થાપન કરવામાં આ સૂક્ષ્મજીવો મદદરૂપ થતા હોય છે. જેમ કે બેક્ટેરિયા, સાયનોબેક્ટેરિયા કરીને જે બેક્ટેરિયા છે તે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા અને લીલ હરિત લીલ આ એવા સૂક્ષ્મજીવો છે જે પર્યાવરણમાં રહેલા નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરે છે અને ત્યાર પછી એ નાઇટ્રોજન એ જમીનની અંદર ભળે છે અને જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે અને આ જમીનમાં ભળેલો નાઇટ્રોજન એનું પોષક તત્વ તરીકે વનસ્પતિ ઉપયોગ કરે છે. આમ સૂક્ષ્મજીવો આપણને ઘણી બધી રીતે મદદરૂપ થતા હોય છે, જેમ કે રસી બનાવવા માટે, જમીનની ફળદ્રુપતા વધારવા માટે, પર્યાવરણનું શુદ્ધિકરણ કરવા માટે. તો અહીંયા આપણે એક પ્રવૃત્તિ જોવાની છે
કે વનસ્પતિ જન્ય કચરો એટલે કે શાકભાજી છે મૃત અવશેષો છે આ બધાનો સૂક્ષ્મ જીવો દ્વારા વિઘટન થાય છે જ્યારે કેટલાક પદાર્થ એવા હોય છે કે જેનું સૂક્ષ્મ જીવો દ્વારા વિઘટન થતું નથી તેને આપણે પ્રવૃત્તિ આપેલી છે કે બે ગુણધારો એમાં એકને નામ આપો એક અને બીજાને બંને ગુંડામાં એક સરખી માત્રામાં માટી લેવાની છે તેમાં કુંડા એમાં વનસ્પતિજન્ય કચરો એટલે કે ફળ શાકભાજીના છોકરા વગેરે નાખવામાં આવે છે જ્યારે કુંડા બીમાં પ્લાસ્ટિક એટલે કે પોલિથીનની બેગ કાચના ટુકડા વગેરે પદાર્થો ઉમેરવામાં આવે છે થોડા સમય પછી જોતા તમને જોવા મળશે કે અહીંયા કુંડા એમાં જે વનસ્પતિજન્ય કચરો હતો તેનો કુદરતી ખાતરમાં રૂપાંતર થાય છે તો અહીંયા જે વનસ્પતિજન્ય કચરો હતો તેનું કઈ રીતે કુદરતી ખાતરમાં રૂપાંતર થાય છે તો આ વનસ્પતિજન્ય કચરાનું સૂક્ષ્મજીવો દ્વારા વિઘટન થાય છે જ્યારે પ્લાસ્ટિકની બોટલ અથવા કાચ તેનું સૂક્ષ્મજીવો દ્વારા વિઘટન થઈ શકતું નથી આમ વનસ્પતિજન્ય કચરો એટલે કે કાર્બનિક કચરો અને મૃત અવશેષોનું સરળ પદાર્થમાં રૂપાંતર એ સૂક્ષ્મજીવો દ્વારા થતું હોય છે એટલે કે સૂક્ષ્મજીવો આ વનસ્પતિજન્ય કચરાને કુદરતી ખાતરમાં રૂપાંતર કરે છે એનું વિઘટન કરે છે અને તેને જમીનમાં પોષક તત્વ સ્વરૂપે તેનો ઉપયોગ કરવામાં આવે છે આ વનસ્પતિજન્ય કચરાનો ફરીથી વનસ્પતિ દ્વારા ફરીથી તેનો ઉપયોગ થતો હોય છે આમ સૂક્ષ્મજીવો એ આપણને ઘણી બધી રીતે મદદરૂપ થતા હોય છે માટે આપણે એ જાણી શક્યા કે સૂક્ષ્મજીવો એ આપણા શું છે મિત્ર હવે આગળ અગાઉના લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું પ્રકરણના નામ પ્રમાણે કે સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ તો મિત્ર તો છે એ આપણે જાણીએ એના ફાયદા ખરા પરંતુ સૂક્ષ્મજીવો એ શત્રુ કઈ રીતે છે તે આપણને કઈ રીતે હાનિકારક છે તે આપણે અગાઉના લેક્ચરમાં ચર્ચા કરીશું થેન્ક યુ